ભલે પડી તમારે સિસ્ટમ છે કે એવું કરવાથી વીજળી વધારે પડે. હવે વીજળી વધારે પાડવાનું કારણ શું મિત્રો? તો હવામાનનો જે 78% નાઇટ્રોજન છે આ યુરિયા હવામાંથી બને છે મિત્રો. કોઈ બેટરી બનતું નથી. હવામાંના નાઇટ્રોજનને એ લોકો ફિક્સિંગ કરી, પ્રવાહી કરી અને આ મીઠા અને બીજા કેટલાક કેમિકલના દ્રાવણના દાણા બનાવીને એની અંદર તૈયાર કરીને તમને મોકલાવે છે. નાઇટ્રોજન ક્યાં બેટરીમાં બનતું નથી, એ હવામાંથી જ મેળવવામાં આવે છે અને હવામાં પાછું મુક્ત થાય છે. એટલે નાઇટ્રોજનનું આખું સાયકલ જળવા છે યુરિયા. તો એ નાઇટ્રોજન જ્યારે હવામાં વીજળી થાય આકાશમાં, પાણી સાથે ભળી વરસાદના અને જમીનમાં પડે છે અને જમીનને પુષ્કળ ધન ધાન્ય આપે છે. તમે યુરિયા સીધું જમીનમાં નાખો તો પાકને બાળી નાખશે મિત્રો. યુરિયા સીધે સીધું પાકને ઉપયોગી નથી. યુરિયાને નાઇટ્રસ નાઇટ્રેટ અને બીજા કેટલાક પદાર્થોમાંથી રૂપાંતરિત થવું પડે છે. એટલે આપણી પાસે બધા સંસાધનો છે. પરમાત્મા બધું જ ગોઠવી રાખ્યું. તમારે આયા પહેલા તો તમારા માટે ખોરાક તૈયાર કરે છે મિત્રો. તો અવશેષો જે છે એ ભૂમિ માટે નથી. તમે બાજરીના દાણાનો તમારી પાસે અધિકાર છે મિત્રો. છોડતો નથી, છોડ તો ભૂમિએ પોતા માટે બનાવ્યો છે. પોતાને ખોરાક તો જોઈએ જ ન જોઈએ. તમે બધું પકવાન બધું લોકોને આપી દો, તમે તમારા છોકરાઓ શું ખાવ? એટલે વંથણ કે કંઈક તો રાખો કે નહીં રાખો. તો તમે ભૂમિ પાસેથી બધું જ લઈ લો તો ભૂમિ શું ખાય? એટલે સાદામાં સાદું આપણે કેવું કરીએ છીએ? હવે ગાણપણ વાળી વાત કહું કે બાજરી વાવી, કાપી, પુડા બનાવ્યા, પુડા વાળવાની મજૂર, ટ્રેક્ટરે ચડાવ્યા, ટ્રેક્ટરથી લઈ ગયા ઘરે, ઢોરોને ખવડાવ્યા, છાણ કાઢ્યું, ત્યાંથી ટ્રેક્ટરમાં ભરી ભરી પાછા ખેતર. તમે પુડા જ લાવો છો પાછા, કશું નથી લાવતા મિત્રો. એમાં પેલું ટ્રેક્ટર તો વધારાનું ચાલુ જ છે. ભાઈના શબ્દોમાં કે પ્રફુલભાઈના શબ્દોમાં કહીએ તો કંસ તો તમારા પુષવાડે ચોટેલો જ છે, એ સતત તમને ખાતે રહે છે. એટલે એ જો ખાતર તમે બહારથી લાવીને નાખો છો એના કરતા એ જ ઘાસને તમારા જ ખેતરમાં તમે કટિંગ કરી અને અંદર મેળવી દેશો,